good morning students now in our previous video of unit 4 read 2 yoga for health we have discussed seven positions of surya namaskar you can see in the picture the first second third fourth फिफ्थ सिक्स एंड सैवंथ पोजिशन ऑफ सूर्य नमस्कार नाउ वी आर गोइंग टू डिस्कस द एट पोजिशन ऑफ सूर्य नमस्कार इन इन एट पोजिशन रेज योर हिप्स एंड ब्रिंग योर हेड टू द फ्लोर। के तमारे तमारा, हिप्स एट्ले कूला ने उठाने, ऊपर तरफ लेवा એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર અને તમારું જે માથું છે એને તમારે જમીનની તરફ લેવાનું છે વિથ આઈઝ ઓન ધ નેવલ અને તમારી આંખોને નેવલ નેવલ ધેટ મીન્સ કે નાભી બીજા અર્થમાં કહીએ તો ડૂટી કે તમારી જે ડૂટી છે નાભી છે એની ઉપર તમારે તમારી આંખોને ટકાવાની છે બરાબર છે એન્ડ હીલ ઓન ધ ફ્લોર અને હિલ એટલે તમે સમજો કે તમારા જે પગની પાછળની પની છે બાચે હિલ આપણે ગર્લ્સ હાઈ હિલ પહેરે કે નહીં તો હિલ એટલે કયો ભાગ ઊંચો રહે પાછળનો એડીવાળો ભાગ ઊંચો રહે એટલે એને શું કહેવાય હિલ તો એ હીલ તમારે ક્યાં રાખવાની છે ફ્લોર ઉપર જમીન ઉપર અડેડી રાખવાની છે બરાબર હા ક્વાઇટ ડિફિકલ્ટ આ પોઝિશન બધા માટે પોસિબલ નથી એટલે જેટલું થાય એટલું જ કરવાનું ધીસ પોઝિશન વિલ ઇક્ઝેક્ટલી લુક લાઈક એન ઇન્વર્ટેડ વી દેન ઇક્ઝેલ આ જે તમારી શારીરિક મુદ્રા છે એ ધ વર્ડ ઇન્વર્ટેડ દેટ મીન્સ ટર્ન ઇનસાઇડ આઉટ અંદરથી બહાર કે બહારથી અંદર બરાબર અંદરથી બહાર કે બહારથી અંદર તો અહીંયા ઘડી બીજા અર્થમાં કહે ને તો ઉલટું કરવું એટલે આપણે જે વી છે એ વીને ઉલટો કરવાનો એટલે આ પોઝિશન બને બરાબર ધેન ઇક્ઝેલ અને ત્યાર પછી તમારે શ્વાસ મુક્ત કરવાનો છે એટલે કે ઉછ્વાસ કરવાનો છે બરાબર છે આ પોઝિશનમાં તમારે ઉછવાસ કરવાનો છે એકવાર પોઝિશન જોઈ લેવ કે તમારે તમારા જે હિપ્સવાળો ભાગ ઉપર લેવાનો છે તમારી એડીઓને એટલે કે હિલ્સને તમારી એડીને જમીન ઉપર રાખવાની છે તમારી જે માથાનો ભાગ છે એ જમીન તરફ લઈ જવાનો છે અને તમારી આંખોને તમારી નાભી ઉપર ટકાવાની કોશિશ કરવાની છે બરાબર આ તમારી આઠમી પોઝિશન છે હવે એમાં લાભ શું છે સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન પહેલાં તો રુધિરાભિષણની પ્રક્રિયા જે છે એને ઉત્તેજન મળે છે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જાય છે ઉત્તેજન મળે સ્ટ્રેન્ધન હાર્ટ હૃદય મજબૂત થાય સ્ટ્રેન્ડન્સ એન્ડ આર્મ મસલ્સ તમારા કાંડાના અને તમારા હાથના જે સ્નાયુઓ છે એને પણ તાકાત મળે છે એમ રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન બાજે કે ડોક અને ખભાના ભાગમાં જે તણાવ ઊભો થયેલો હોય એ તણાવને શું મળે છે રિલીવ એટલે કે રાહત મળે છે ખ્યાલ આવ્યો બાજુ આ તમે સમજી શકો છો કે જે આ પોઝિશન છે હવે આટલી સાત પોઝિશન કમ્પ્લીટ કરતાં કરતાં આઠમી પોઝિશન ઉપર આવો એટલે આપણી બ્લડ સર્ક્યુલેશનની પ્રક્રિયા વધી જ ગયેલી હોય બરાબર એટલે એને ઉત્તેજન મળેલું છે ઇવન તમારા ખભાના તમારા પીઠના જે સ્નાયુઓ છે એને એમાં ખીંચાવ આવે એટલે એને પણ ઉત્તેજન મળેલું છે તમારા પગ અને તમારા હાથ આજે પગ જમીનની બાજુ અને હાથ પણ જમીનની બાજુ ટેકવેલા છે તો એના સ્નાયુઓને પણ ઉત્તેજન મળે અને તમારે આ પોઝિશનમાં એક્ઝેલ ઉચ્છવાસ કરવાનો છે શ્વાસ લેવાનો નથી પણ શ્વાસ મૂકવાનો છે બરાબર નાવ નાઇન્થ વન હવે જેટલા બી તમને પોઝિશન્સ બાકી રહી છે નવ દસ અગિયાર બાર લગભગ ફોર તો આ ચારે ચાર પોઝિશને રિપીટ ટેલિકાસ્ટ છે એવું છે રિપીટ એક્શન્સ કરવાની છે અગાઉ જે તમે પોઝિશન્સ લીધી છે એ જ પોઝિશન્સ તમારે ફરી એકવાર લેવાની છે એમાં નવમામાં ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ ઇન એન્ડ ઇનહેલ કે નવમામાં જે પોઝિશન છે એ ચોથી જે પોઝિશન છે એના જેવી જ છે હવે એ તમારે ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે તમે પહેલી વાર જો ડાબો પગ પાછળ લીધો હોય અને જમણો પગ આગળ રાખ્યો હોય તો બીજી વાર જમણો પગ પાછળ જવા અને ડાબો પગ આગળ લેવાનો મતલબ આ પગ તમારે એક્સચેન્જ કરવાનો સેમ પગનો અપ્લાય કરવાનો નહીં આ ચોપડીમાં નથી આપ્યું પણ એક્સરસાઇઝનું મારું નોલેજ મને કહે છે કે મારે તમને લોકોને જાણ કરવી જોઈએ એટલે બંને પગને કસરત મળે સમજો કોઈ એક પગ ઉપર એનો લોડ આવે નહીં બંને પગને કસરત મળે તો તમારી જે નવમું શારીરિક મુદ્રા છે એ કોના જેવી છે તો કે ચોથી ચોથા સ્ટેપ ઉપર જે આપણને શારીરિક મુદ્રા મળેલી હતી એના આપણે કરેલી હતી એ જ શારીરિક મુદ્રા આવે અને આમાં તમારે શું કરવાનું છે ઇનહેલ એટલે કે શ્વાસ લેવાનો છે આમાં શું થાય કે એક્સરસાઇઝ પાઇન કરોડને કસરત મળે સ્ટ્રેન્દન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ હાથના અને કાંડાના જે સ્નાયુઓ છે એને શું કે એ તાકતવર બને મજબૂતી એની વધે ક્લિયર એ તમારી નવમી પોઝિશન છે હવે તમારી દસમી પોઝિશન રિપીટ ટેલિકાસ્ટ છે જે આગળ કરી ગયા છે તે જ હવે આપણે રિપીટ કરવાનું છે ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ ઇક્ઝલ કે આ જે સ્ટેપ છે એમાં તમારો પોસ્ચર એટલે કે શારીરિક મુદ્રા સરખી જ છે કોના જેવી તો કે ધ થર્ડ સ્ટેપ કે ત્રીજી જે શરીરની મુદ્રા હતી એ જ તમારી કઈ બનશે દસમી બનશે અને એમાં તમારે શું કરવાનું છે એક્ઝેલ તમારે શ્વાસ મૂકવાનો છે પહેલાંમાં શ્વાસ લેવાનો તો અહીંયા તમારે શ્વાસ મૂકવાનો છે આનાથી લાભ શું થાય પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન પહેલાં જે લાભ થયેલા તે જ લાભ થવાના છે અલગ લાભ નથી થવાના પણ લાભ અહીંયા આપ્યા છે એટલે મારે તો ડિસ્કસ કરવાના બને પ્રમોચ્સ બ્લડ સર્ક્યુલેશન્સ તમારા રુધિરાભિષણની પ્રક્રિયાને ઉત્તેજન મળે ટોન એબડોનિમલ ટ્રેક્સ જે પાચન અંગોનો માર્ગ છે એને ઉત્તેજન મળે સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ પગના અને પીઠના જે સ્નાયુઓ છે એમાં ખીચાવ આવે સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ કરોડરજ્જુ ની સાથે જોડાયેલા જે ચેતાતંતુઓ છે એને ઉત્તેજન મળે એન્ડસ્ટિમ્યુલેટ લિમ્પેથેટિક સિસ્ટમ લિમ્પેથેટિક સિસ્ટમ એટલે આપણે વાત કરીએ છીએ કે લસિકા વાહિનીને લગતું જે તંત્ર છે એને પણ શું મળે છે ઉત્તેજન મળે છે બરાબર તો આ તમારી દસમી પોઝિશન આપણે એકવાર ફરી પિક્ચરમાં જોઈ લઈએ તમને લોકોને ખ્યાલ આવે જે ત્રીજી પોઝિશન છે એમાં તમે આગળની તરફ ઝૂકેલા છો તો એ જ પોઝિશન દસમી હોય કે તમારે આગળની તરફ ઝૂકેલું રહેવાનું છે ક્લિયર જુઓ નવમી પોઝિશન એટલે ચોથી પોઝિશન અને દસમી પોઝિશન એટલે કે ત્રીજી પોઝિશન તેવી જ રીતના અગિયારમી પોઝિશન એટલે કઈ આવશે બીજી પોઝિશન આવશે જુઓ ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ બાજ એટલે કે સેકન્ડ સ્ટેજમાં જે પોઝિશન હતી સેકન્ડ સ્ટેજમાં કઈ પોઝિશન હતી તમારે તમારા હાથને માથાની ઉપર લઈ જવાના હતા તમારા પામ જોડેલા રાખવાના હતા અને તમારા શોલ્ડરને એકદમ સ્ટ્રેટ રાખવાનો હતો એટલે તમારા જે બાયસેપ્સ છે તમારા કાનને ટચ કરે એ તમારી અગિયારમી સોરી બીજી પોઝિશન હતી તો એ જ પોઝિશન અહીંયા આગળ તમારે અગિયારમાં એમાં લેવાની છે બરાબર એન્ડ ઇનહેલ એટલે કે તમારે શ્વાસ અહીંયા આગળ લેવાનો છે મૂકવાનો નથી લાભ સુધાય પ્રમોટ્સ બેલેન્સ એક તો સંતુલન જળવાય પ્રમોટ્સ ડાયજેશન તમારા જે પાચન તંત્ર છે એને ઉત્તેજન મળે એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ હાથના અને ખભાના જે સ્નાયુઓ છે એને કસરત મળે ટોન્સ ધ સ્પાઇન તમારી જે કરોડરજ્જુ છે તેમાં લચી લચી લચીલાપણું વધે પ્રમોદ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ અને તમારી જે પીઠ અને તમારા જે હિપ્સ કુલાનો ભાગ છે એમાં લચીલાપણું વધે તો આ તમારી અગિયારમી પોઝિશન છે જે બીજી પોઝિશન જેવી જ છે અને જે બીજી પોઝિશન કરતાં લાભ મળે તે અગિયારમી પોઝિશન કરો તો બી સેમ જ લાભ મળે લાભ કંઈ બદલાઈ જાય નહીં બરાબર જોઈ શકો છો તમે બીજી પોઝિશન અને અગિયારમી પોઝિશન લીન થોડા બેકવર્ડ હવે આ વખતે તમે બેકવર્ડ બરાબર થયા હોય પણ પછી અગિયારમી પોઝિશન ઉપર બેકવર્ડ બહુ થવાશે નહીં કારણ કે ઓલરેડી તમે આખી એક પ્રોસેસમાંથી પસાર થઈને આવેલા હોય એટલા માટે તો પણ આપણે આપણા શ્રેષ્ઠ વે પ્રયત્ન કરવાના બરાબર હવે તમારી જે બારમી પોઝિશન છે એ તમારી પહેલી પોઝિશન છે ધ સ્ટેજ ધી સ્ટેજ મેક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર આ જે છેલ્લો તબક્કો છે તેને સોરી આ જે છેલ્લી મુદ્રા છે છેલ્લું જે પગલું છે એ સૂર્ય સૂર્યનમસ્કારનું અંતિમ ચરણ છે અંતિમ તબક્કો છે એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ અને આ જે અંતિમ તબક્કો છે એ પહેલા તબક્કા સાથે પહેલાં તબક્કા જેવો જ છે એટલે કે એ જ છે એના જેવો જ છે યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર અહીંયા હવે આ સ્ટેજ ઉપર આવીને તમારે તમારી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એને એકદમ સામાન્ય કરી દેવાની છે બરાબર એકદમ સ્વાભાવિક રીતે તમે શ્વાસોશ્વાસ લેવ છો એ રીતે તમારે શ્વાસ લેવાનો છે અને મૂકવાનો છે આનાથી લાભ શું થશે પ્રમોટ્સ બેલેન્સ એક તો સંતુલન જળવાય સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એને ઉત્તેજન મળે એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મશલ્સ કે ખભાના પીઠના અને ગરદનના જે સ્નાયુઓ છે એને કસરત મળે તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો કે જે બારમી પોઝિશન છે એ તમારી પહેલી પોઝિશનને સમાંતર છે બરાબર છે એટલે તમારે આગળ હાથ ફોલ્ડેડ હોય પણ એ હવે સ્ટ્રેટ થઈ જાય એટલે અહીંયા તમારી સૂર્ય નમસ્કારની જે આ બાર એક્શન્સ છે એ આપણે કમ્પલીટ કરીએ છે આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ હોલ સાયકલ ઓફ ધીસ ટ્વેલ્વ પોઝિશન્સ કે આ ટ્વેલ્વ પોઝિશનની જે સાયકલ અહીં તૈયાર થયેલી છે ને તમે સમજ્યા હશો આ કરવાથી શરીરને ચોક્કસથી લાભ થાય છે સવારમાં કરો એ બહુ જરૂરી છે કારણ કે સવારમાં કેવું હોય કે આપણે બી ફ્રેશ રહીએ આપણા ઓર્ગન્સ બી રાતે થોડા રિલેક્સ થઈ ગયા હોય એટલે સવારે ફરી એકવાર નવા ઉત્સાહ સાથે આપણી સાથે રન કરવા માટે તૈયાર હોય તો આપણે એને પૂરેપૂરો લાભ આપી શકીએ સી સ્ટુડન્ટ્સ આ તમારા ટ્વેલ્વ પોસ્ટર્સ છે શોર્ટ શોર્ટનોટમાં સૂર્ય નમસ્કાર એવી નથી પૂછાતી પણ તમને યોગ બેનિફિટ્સ ઓફ યોગ એવું પૂછાય છે તો જો યોગનું બેનિફિટ પૂછાય તો તમારે એક તો પહેલું જે વાક્ય છે એ લખવાનું થાય કે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા પછી બીજું વાક્ય ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર સાયકલ ફિઝિકલ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ બરાબર પછી તમારા બધા લાભ બેનિફિટ્સ 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 બધું બેનિફિટ્સ જ આવે છે એટલે આ જે ફર્સ્ટ અને સેકન્ડ પેરેગ્રાફ છે એ આપણી શોર્ટનોટ બને છે બાછી યોગ ટાઇટલ નથી આપવાનું યોગ ફોર હેલ્થ અહીંયા ખાલી શોર્ટનોટનું ટાઇટલ શું બને યોગ તો આ બે પેરેગ્રાફથી તમારી શોર્ટ નોટ રેડી થશે અને શોર્ટ શોર્ટનોટમાં બી આ સેમ જ સેન્ટન્સ હું લઉં છું જેથી કરીને તમને કોઈ ડિફિકલ્ટી આવે નહીં અત્યારે તો શોર્ટ નોટ નથી આવવાની પરીક્ષામાં તો પણ એન્યુઅલને ધ્યાનમાં રાખીને આપણે શોર્ટ શોર્ટનોટની તૈયારી કરવાની આઈ હોપ યુ કેન અંડરસ્ટેન્ડ ધ યુનિટ વેરી વેલ વર્ડ્સના પિક્સ હું મેં તમને ઓલરેડી આગળ મોકલેલા હતા થોડા બીજા છે તો હું મોકલી આપું છું ક્વેશ્ચન આન્સર અને ફોલ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્સપ્લેન કરીશું